ફ્રેન્ડ્સ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વીઆર ક્રિએશનમાં. આજે તમારા માટે લઈને આવી ગયા છે એક જોરદાર ટોપિક. આપણા હાથમાં આજે છે નાળિયેર. તમને એમ કહેવામાં આવે નાળિયેરને ફોડવાનું છે, વધારવાનું છે, તોડવાનું છે, તો તમે આમાં ઉપયોગ કરીશો હેમરનો, હથોડીનો અથવા તો કોઈ પણ લોખંડની જગ્યા ઉપર આને તમે ફોડી શકો. પણ તમને એમ કહેવામાં આવે કે આજે આ નાળિયેરને કાપવાનું છે મેં એક કાગળ વડે. જી હા મિત્રો, પેપર વડે. આ પેપર વડે આને કાપવાનું કહેતો આ વસ્તુ એકદમ અશક્ય વસ્તુ છે. તો આજે આપણા વિડીયોમાં આ જ અશક્ય વસ્તુને આપણે શક્ય બનાવીશું અને આ પેપર વડે આ નાળિયેરને કાપીને દેખાડીશું. ચાલો સ્ટાર્ટ કરીએ. અને મિત્રો, નાળિયેર જ નહીં, આની સાથે સાથે આપણે ઉપયોગ કરીશું એક મોબાઈલને પણ કાગળ વડે કાપીશું આપણા વિડીયોમાં. તો છેલ્લે સુધી બન્યા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટની જરૂર છે, સપોર્ટ કરો. આ છે આપણા હાથમાં નાળિયેર. સૌ પ્રથમ તો આપણે પહેલાં તો નાળિયેરની છાલ ઉતાર લઈ. ફાઈનલી મિત્રો, આપણે નાળિયેરની છાલ, નાળિયેર પૂરા કપડાં કાઢી નાખ્યા છે અને હવે આને કટ કરીએ. ચાલો, કાગળને એક લેયર વડે કાપવાનું કે તો અશક્ય જ છે, પરંતુ આને થોડુંક હાર્ડ મટીરિયલ બનાવવા માટે આપણે આને પહેલાં તો વચ્ચેથી ફોલ્ડ કરી લઈશું. ત્યારબાદ આ ફોલ્ડેડ પીસ ઉપર આપણે એંગલ ગ્રાઇન્ડરની જે ચકરી આવે, બ્લેડ આવે, એ બ્લેડને ઉપર રાખીને આને એકદમ શેપમાં કાપી લઈશું. સૌ પ્રથમ આના ઉપર રાઉન્ડ સર્કલ બનાવી લેવી અને ત્યારબાદ સીઝર વડે આને કાપી લઈ. સીઝર વડે કાપી લઈ અને આ વચ્ચેનો જે ભાગ ખુલી જાય છે આના ઉપર આપણે સૌ પ્રથમ લગાવી દઈએ ગમ, એટલે કે આ કાપતી વખતે ખુલે. આ બંને ભાગને ચોંટાડી દઈએ ટાઈટ ગમ વડે. આપણે રિંગ કાપી લીધી છે અને આ આવી ગઈ આપણે રિંગ. તો આવી એક બે વધારે રિંગ આપણે બનાવી લીધી, કારણ કે કાગળ છે, વસ્તુ પણ કપાશે અને આ પણ વધારે ઉતરશે. તો આપણે બે ત્રણ વધારે કાપી લઈ. ચાલો સ્ટાર્ટ કરીએ. તો બરાબર ચોક્કસ રીતે મિત્રો, આપણે સેમ આ બ્લેડની જેમ જ આપણે ત્રણ પેપર બ્લેડ કાપી લીધા છે. તમને એમ લાગતું છે કે આની અંદર આપણે કંઈ રાખ્યું છે, પણ ના મિત્રો, તમે જોઈ શકો છો એકદમ ફોલ્ડ થઈ જાય છે. પેપર બ્લેડ જ બનાવેલ છે ત્રણે ત્રણ. તો હવે આ બ્લેડ આપણે ફિક્સ કરીશું આપણા એંગલ ગ્રાઇન્ડરની અંદર. જે આ બ્લેડ બનાવેલી છે પેપર બ્લેડ, તેને આમાં ફિક્સ કરી લઈએ કંઈક આવી રીતે. એના ઉપરનું આપણે રિંગ ટાઈટ કરી દઈએ. હવે આ થઈ ગયું છે એકદમ રેડી નાળિયેરને કાપવા માટે. એકવાર ચાલુ કરીને તમને બતાવી દઉં. મિત્રો, અત્યારે આપણી જોડે છે બે ઓબ્જેક્ટ. એક તો છે આ નાળિયેર, ના રિયલ નહીં, નાળિયેર. અને એના પછી છે આપણી પાસે આ સ્માર્ટફોન. બંનેને સામાન્ય એક પેપર વડે, જોઈ શકો તમે ફોલ્ડ પેપર છે, પેપર વડે આપણે આ બંનેને આજે કાપીશું, એ પણ એંગલ ગ્રાઇન્ડરની મદદથી. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે આને કાપીશું નાળિયેરને. આટલી રાતે મિત્રો તમે જોઈ શકો આપણા નાળિયેર ઉપર પેપર એટલું ડેમેજ દીધું છે, તમે જોઈ શકો છો અત્યારે. અને આપણી એક ચકરી અત્યારે એકદમ ખતમ થઈ ગઈ છે. તો આપણે આ ચકરીને ચેન્જ કરી લઈ અને ત્યારબાદ આપણે એટલા માટે જ વધારે બનાવેલી ચકરીઓ. હવે આ ચકરીને આપણે આની અંદર ફિક્સ કરી લઈએ.
મિત્રો ફાઇનલી આપણું નાળિયેર એકદમ કટ થઈ ગયું છે, પરંતુ એક આમાં પ્રોબ્લેમ થઈ છે. આની અંદર હતું પાણી અને આપણા આ ગ્રાઇન્ડરે આ પેપરે આ પાણીને પણ ભેગું કાપી નાખ્યું છે આપણા નાળિયાની અંદરના સીલને. હવે આ પહેલાં તો આપણે પાણી નીકાળી લઈએ આમાંથી. બહુ જાજુ તો નહોતું કેમ કે થોડુંક નીચે વેરાઈ ગયું. અહીંયા તમે જોઈ શકો છો કાપતી વખતે અહીંયા નીચે પણ થોડુંક પાણી આવી ગયું હતું. ચાલો અને ડિસમિસથી થોડુંક એવું પ્રેસ કરીશું તો આ તૂટી જશે. અમે ડિસમિસથી એક જરીક એવું થોડુંક ઓલું કરશું તો આ નીકળી જશે. સાવ જોઈ શકો તમે એકદમ બે ટુકડા કરી નાખ્યા છે આપણા પેપર ગ્રાઇન્ડરે. તમે જોઈ શકો પેપર જ છે આ પૂરેપૂરું, પરંતુ આ પેપર વડે આપણે સંપૂર્ણ રીતે ફિનિશિંગ તમે જોઈ શકો છો એકદમ નાળિયેર સીલને પૂરેપૂરું કાપી નાખ્યું છે. તો ફાઇનલી મિત્રો આપણા પેપર ગ્રાઇન્ડર એટલે કે આપણે પેપર વડે અશક્ય વસ્તુને શક્ય બનાવી દીધી છે. નાળિયેરના બે ટુકડા કરી નાખ્યા છે. હવે આના પછી આપણી પાસે છે આ એમઆઈ નો મોબાઈલ કે જેના ઉપર આપણે એકવાર એરગનથી બ્લાસ્ટ કરેલો છે. જો તમે આ વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જઈને જોતા આવો. આના ઉપર આપણે એકવાર એરગનથી બ્લાસ્ટ કરીને મોબાઈલની સ્ક્રીન તોડી નાખી હતી અને હવે આ જ મોબાઈલનો આપણે ઉપયોગ કરીશું આ પેપર ગ્રાઇન્ડર આપણા પેપર વડે આ મોબાઈલને પણ કાપી નાખીશું. મિત્રો મોબાઈલ પછી આપણે જોઈએ, પહેલા તો તમે મારી હાલત જોઈ લો. કેમ કે આ પેપર જયારે કાપે છે આપણા મોબાઈલને કે નાળિયેરને ત્યારે આમાંથી ડસ્ટ બહુ ઉડે છે, જે બધી અત્યારે મારા કપડા ઉપર ચોંટી ગઈ છે તમે જોઈ શકો છો. અને ત્યારબાદ ફાઇનલ રિઝલ્ટ તમારા સામે છે. જોઈ શકો તમે એકદમ ફૂલી કટ આપી દીધું છે આપણા બ્લેડે, પેપર બ્લેડે. હવે કેમ કે પૂરું કાપી નાખજો, અહીંયાથી આપણે કાપે તો અહીંયા આની બેટરી હોય અને બ્લાસ્ટ થવાની સંભાવના વધી જાય છે, એટલે આપણે ત્યાં કોઈ પણ છેડખાની કરી નથી. અને મોબાઈલ ઉપરના ભાગેથી આપણે કાપવાની ટ્રાય કરી છે. ખોલી કદાચ ખુલી જાય તો પૂરું બધું ખુલ્લું જ પડ્યું છે, કેમ કે આપણા ગ્રાઇન્ડરે સાવ થોડી ફોડી નાખ્યું છે. તમે જોઈ શકો છો પ્લાસ્ટિક બોડી હતી, મેટલ બોડી હતી અને પૂરો સત્યાનાશ કરી નાખ્યો છે મોબાઈલનો. આવા હાલ થયા છે આપણા મોબાઈલના. સાવ એન્ડ ટુ અંદર સુધીનો આપણે કટ નથી દઈ શક્યા, પણ ઉપરની બોડી હાવ ફેલ કરી નાખી છે. અંદર સુધીનો કટ છે, તમે જોઈ શકો છો સાવ અંદર સુધી ડેમેજ દઈ ચૂક્યો છે. આપણા વિડીયોનો ટોપિક હતો પેપર વર્સિસ નાળિયેર એન્ડ મોબાઈલ. તો આ બંને આપણે એકદમ સક્સેસફુલી વિડીયો એન્ડ કરી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો નાળિયેરના બે કટકા કરી નાખ્યા છે, ત્યારબાદ મોબાઈલને 3-4 પીસમાં ડિસ્ટ્રોય કરી નાખ્યું છે. તો ફાઇનલી આવું કંઈક રિઝલ્ટ તમારી સમક્ષ આવે છે. આપણી ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.